યોહાન ઈસુને બાપ્તિસ્મા સંસ્કાર આપે છે. ઝખારિયા અને એલિઝાબેથનો દીકરો યોહાન મોટો થયો અને સંત બન્યો. એ વનવગડે વસતો હતો, જંગલી મધ અને તીડ આરોગતો હતો અને ઊંટ એટલે કે હાંડિયાના વાળથી વણેલા લુગડા પહેરતો હતો. ઘણા લોકો યોહાનને સાંભળવાને હાટુ વનવગડે આવતા હતા. એણે તેઓને બોધ દેતા કીધું કે પસ્તાવો કરો, કારણ કે ઈશ્વરનું રાજ્ય આવવું ઘણું પાસે છે. લોકોએ જ્યારે યોહાનનો બોધ સાંભળો ત્યારે ઈ માયના ઘણાએ પોતાના પાપનો પસ્તાવો કર્યો અને યોહાને એમને બાપ્તિસ્મા એટલે કે જળ સંસ્કાર આપ્યું. ઘણા ધર્મગુરુઓ પણ યોહાણથી પવિત્ર જળ સંસ્કાર પામવા આવ્યા હતા, પણ એમણે પસ્તાવો કર્યો નહીં અને માફી પણ માંગી નહીં. યોહાને એવા ધર્મગુરુને કીધું, તમે ઝેરીલા એરુઓ છો, પસ્તાવો કરો અને તમારી કરણીઓ સુધારો. એકે એક ઝાડ જે હારા ફળ દેતું નથી એને કાપી નાખવામાં આવશે અને એને આગમાં ફેંકી દેવામાં આવશે. ઈશ્વરે અગાઉના સંતો મહંતો મારફતે યોહાન વિશે જે કીધું હતું એ પૂરું કર્યું કે જો હું તમારી પાસે મારા સંદેશવાહકને મોકલીશ જે તમારા માટે કેડી કંડાર છે. કેટલાક યહૂદીઓએ યોહાનને પૂછ્યું કે તું આવનાર મસીહ છે? યોહાને જવાબ દેતા કીધું કે હું મસીહ નથી, પણ મારી વાહે જે આવી રહ્યા છે એ મહા મોટા છે, એવા મહાન છે કે એમના પગરખાની વાધરી છોડવાને પણ હું લાયક નથી. બીજે દાડે ઈસુ યોહાન કને જળ સંસ્કાર પામવા હતું આવ્યા. જ્યારે યોહાને એમને ભેળા ત્યારે કીધું, જુઓ આ ઈશ્વરના બલિ છે કે જે જગતના પાપોને દૂર કરશે. યોહાને ઈસુને કીધું, હું તમને જળ સંસ્કાર આપવાને લાયક નથી, ખરેખર તો તમારે મને જળ સંસ્કાર આપવો જોઈએ. ઈસુએ કીધું કે તું મને જળ સંસ્કાર દે, કારણ કે ઈ કરવું ઘટારત છે. એટલે ઈસુએ કોઈ પણ પાપ કર્યું ન હોવા છતાંય સંતો પુરોહિતોના અગમ નિગમના આલેખને પૂરા કરવા યોહાને ઈસુને પવિત્ર જળ સંસ્કાર દીધો. ઈસુ પાણીથી જળ સંસ્કારની વિધિ સંપન્ન કર્યા પછી પાણીમાંથી જેવા બહાર આવ્યા કે તરત જ ઈશ્વરનો આત્મા પારેવાના સ્વરૂપમાં આકાશથી ઉતરો અને એમના પર મંડરાયો. ઈ જ વેળાએ આકાશમાંથી ઈશ્વરની વાણીનો અવાજ સંભળાયો કે આ મારો વાલો દીકરો છે અને હું એનાથી ઘણો જ પ્રસન્ન છું. યોહાને કીધું, પવિત્ર આત્મા નીચે ઉતરશે અને જે કોઈ વ્યક્તિ કે જેને તમે જળ સંસ્કાર દેહો એના પર મંડરાશે, એટલે કે ઈ વ્યક્તિ ઈશ્વરનો દીકરો છે. યાદ રાખો, માત્ર એક જ ઈશ્વર છે. યોહાને ઈસુને જળ સંસ્કાર દીધું ઈ વેળાએ એણે ઈશ્વર બાપને બોલતા સાંભળા, ઈશ્વરના દીકરા ઈસુને ભેળા અને પવિત્ર આત્માને અનુભવ્યા. બાઇબલમાંથી એક વાર્તા માથી 3 માર્ક 1:9-11 લુક 3:1-23.